નમસ્તે મિત્રો, એજ્યુ સફર પરિવારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર WH પ્રશ્નો વિશે મેં તમને માહિતી આપી. 7 જેટલા WH શબ્દો છે એ મેં તમને ક્યારે ક્યારે વાપરવા એની માહિતી આપી. આ વિડીયોની અંદર આપણે હજી પણ એ જ ટોપિકને કન્ટિન્યુ રાખીએ છીએ. 8મો શબ્દ, નંબર 1 હુ, નંબર 2 હુમ, નંબર 3 હુસ, નંબર 4 વેચ, નંબર 5 વોટ, નંબર 6 વેર અને નંબર 7 વેન. હવે 8મો શબ્દ છે એ વાય શબ્દ છે. વાયનો ગુજરાતી અર્થ થાય છે શા માટે? તો તરત જ આપણને પ્રશ્ન થાય કે વાય શબ્દ ક્યારે વપરાય સાહેબ? તો એ સમય જાણવા માટે નહીં, કોઈ ક્રિયા કે સ્થિતિનું કારણ. જો કામુસમાં અંગ્રેજી શબ્દ આવે છે ને મિત્રો, એ ખાસ ધ્યાન રાખવા. કોઈ ક્રિયા કે સ્થિતિનું કારણ જાણવા માટે વાય વપરાય. તો બધાય શબ્દો છે એની અંદર મેં કામુસમાં અંગ્રેજી શબ્દો પણ લખ્યા છે. હુ છે એ સબ્જેક્ટ જાણવા માટે, હુમ છે ઓબ્જેક્ટ જાણવા માટે, હુસ છે પોઝિશન જાણવા માટે, વિચ છે ચોઈસ જાણવા માટે, વોટ છે એ આપણને વસ્તુની કોઈ ને કોઈ માહિતી જાણવા માટે, વેન છે ટાઈમ જાણવા માટે, અને વેર છે એ પ્લેસ જાણવા માટે વપરાય છે. એવી રીતે વાય શબ્દ છે એ કારણ, કોઈ ક્રિયા કે સ્થિતિનું કારણ જાણવું છે ત્યારે હંમેશા વાયથી પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે આવી રીતના પ્રશ્ન છે, વાય આર યુ લેટ ટુડે? વાય આર યુ લેટ ટુડે? શા માટે તમે આજે મોડા છો? યસ, વાયથી પ્રશ્ન પૂછ્યો તો મોડા હોવાનું મારે કારણ બતાવવાનું છે, રીઝન બતાવવાનું છે. તો તરત જ મોડો આવનાર વિદ્યાર્થી છે એમ કહેશે, સર આઈ એમ લેટ ટુડે, સર આઈ એમ લેટ ટુડે, આઈ એમ લેટ ટુડે બીકોઝ આઈ મિસ્ડ ધ બસ, બીકોઝ આઈ મિસ્ડ ધ બસ, કારણ કે હું બસ ચૂકી ગયો. તો વાયથી પ્રશ્ન પૂછ્યો હોય અને કારણ બતાવવું હોય તો જવાબમાં કારણ બતાવવા માટે બીકોઝ શબ્દ વપરાય છે. એ ખાસ ધ્યાન રાખજો. આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે એમાં મોટાભાગના પ્રશ્નો છે એ વાયથી જ પૂછેલા હોય છે. તો એ પ્રશ્નોના જવાબ તમે પણ જ્યારે લખો ત્યારે એ જવાબ છે એમાં બીકોઝ શબ્દનો ઉપયોગ કરવાનો, કારણ કે બીકોઝ દ્વારા આપણે કારણ દર્શાવી શકાય છે. દાખલા તરીકે, વાય ડીડ રવિ ફેલ ઇન ધ એક્ઝામ? વાય ડીડ રવિ ફેલ ઇન ધ એક્ઝામ? શા માટે રવિ પરીક્ષામાં નપાસ થયો? યસ, વાયથી પ્રશ્ન પૂછ્યો, મારે કોઈ ક્રિયાનું કારણ બતાવવાનું છે. તો તરત જ રવિ ફેલ્ડ ઇન ધ એક્ઝામ બીકોઝ હી વોઝ ઇરેગ્યુલર IRRE GULAR. રવિ પરીક્ષામાં નપાસ થયો કારણ કે તે અનિયમિત હતો. તો કોઈ ક્રિયાનું મારે કારણ બતાવવું છે, નપાસ થવાનું કારણ, તો એ બીકોઝથી બતાવી શકાશે. જો મોડા થવાનું કારણ તો એ બીકોઝથી બતાવી શકાશે. તો કોઈ ક્રિયા કે સ્થિતિનું મારે કારણ બતાવવું છે તો એ કારણ જાણવા માટે ઇંગ્લિશમાં વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે, બરોબર. હવે એના પછીનો શબ્દ આવે છે 9મો શબ્દ, તો એ પણ આપણે લઈ લઈએ. નવમો શબ્દ છે હાવ શબ્દ. હાવનો ગુજરાતી અર્થ થાય, નવમો શબ્દ હાવ, હાવનો ગુજરાતી અર્થ થાય છે કેવી રીતે, કેવી રીતે. તો એ કારણ નથી દર્શાવતું, એ કોઈ જગ્યા નથી કે સમય નથી બતાવતું, એ હાવ શબ્દ છે. કોઈ ક્રિયાની રીત જાણવા માટે, રીત માટે અંગ્રેજીમાં શબ્દ છે મેનર, જાણવા માટે
આવથી પ્રશ્ન પૂછવામાં આવે છે, કોઈ ક્રિયાની રીત અથવા મેનર, અમુક કામ છે એ આપણે દરરોજ કેવી રીતે કરીએ છીએ, તો એ રીત આપણે જાણવી હોય ત્યારે આવથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ ડેઇલી, તમે દરરોજ શાળાએ કેવી રીતે જાઓ છો. હા, આપણે શાળાએ જતા હોય તેની આપણે રીત દર્શાવવાની છે, મેનર દર્શાવવાની છે. તો તરત જ આપણે જવાબ આપશું, સર આઈ, સર આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ સ્કૂલ ઓન બાયસિકલ, ઓન બાયસિકલ ડેઇલી. સર હું દરરોજ શાળાએ સાયકલ ઉપર જાઉં છું, તો શાળાએ જવાની રીત બતાવી. આઈ ગો ટુ સ્કૂલ ઓન બાયસિકલ, તો એ ઓન બાયસિકલ એ શાળાએ જવાની રીત છે. કોઈ વિદ્યાર્થી બસમાં જતા હોય તો એ તરત જ અહીંયા મૂકશે, સર વી ગો ટુ સ્કૂલ બાય બસ, બાય બસ ડેઇલી. સર અમે દરરોજ બસ દ્વારા શાળાએ જઈએ છીએ, તો શાળાએ જવાની રીત. જો હાઉ ડીડ યુ સોલ્વ ધીસ સમ, તમે આ દાખલો કેવી રીતે હલ કર્યો, તો એમાં આપણે રીત, આઈ સોલ્વ ધીસ સમ બાય ડુઈંગ પ્રેક્ટિસ ટુ મચ, મેં વારંવાર પ્રેક્ટિસ કરી અને આ દાખલો હલ કર્યો. તો દાખલો હલ કરવાની રીત બાય પ્રેક્ટિસ, તો એ પ્રેક્ટિસ કરીની રીત સૂચવે છે. તો આપણે એટલું યાદ રાખી લઈએ, કોઈને કોઈ ક્રિયાની રીત બતાવી છે. યસ, હાઉ ડુ યુ પ્રિપેર ટી, તમે ચા દરરોજ કેવી રીતે બનાવો છો, તો આપણે ચા જે રીતે બનાવતા હોય એની રીત. આઈ ટેક સમ વોટર, લીવ્સ ઓફ ટી, સુગર, ધેન બોઇલ ઇટ, તો એમાં રીત, કોઈને કોઈ રીત આપણે બતાવવી પડે. હાઉ ડીડ યુ રીચ ધેર, તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા, તો એ આપણે જે રીતે પહોંચ્યા હોય એની આપણે રીત બતાવવાની. બરોબર, ટૂંકમાં કોઈ કામની રીત મારે જાણવી છે કે કોઈ કામની રીત મારે બતાવી છે, તો હાવ દ્વારા. પછી કોઈ કામનું મારે, કોઈ ક્રિયાનું મારે કારણ બતાવવું છે કે કારણ જાણવું છે, તો વાય દ્વારા. પછી દસમો શબ્દ આવે છે મિત્રો, એ દસમા શબ્દની અંદર હાવ મેની શબ્દ, હાવ મેની 15 શબ્દો છે. એ 15 શબ્દો જો તમે ધ્યાનમાં રાખી લ્યો, તો તમે તમારી આસપાસ કોઈ પણ માહિતી છે એ તમારે મેળવવી છે, તે 15 શબ્દોના ઉપયોગ દ્વારા આપણે મેળવી શકીએ. હાવનો ગુજરાતી, હાવ મેનીનો ગુજરાતી અર્થ થાય કેટલા. તો હાવ મેની શબ્દ છે એ ગણી શકાય તેવા બહુવચન નામની, બહુવચન નામની સંખ્યા જાણવા માટે. હાવ મેની છે એ સંખ્યા, જો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે નંબર. બધા ઇંગ્લિશ શબ્દો તો અચૂક ધ્યાન રાખીશું ભાઈઓ આપણે. ગણી શકાય તેવા બહુવચન નામની સંખ્યા જાણવા માટે હાવ મેની શબ્દ વપરાય છે. દાખલા તરીકે, હાવ મેની ટીચર્સ આર ધેર, હાવ મેની ટીચર્સ આર ધેર ઇન યોર સ્કૂલ, તમારી શાળામાં કેટલા શિક્ષકો છે. તો શાળામાં રહેલા શિક્ષકોની સંખ્યા જાણવાની છે, અને એ સંખ્યા એકથી વધારે હશે એટલે બહુવચન નામ. તો બહુવચન નામની સંખ્યા જાણવા માટે હાવ મેનીથી પ્રશ્ન પૂછાય, તો તરત જ તમારી શાળામાં જેટલા શિક્ષકો હશે એની સંખ્યા બતાવશો, કારણ કે હાવ મેનીથી પ્રશ્ન પૂછ્યો છે. તો તરત જ તમે કહેશો, સર ધેર આર. જો અહીંયા ધેરનો ઉપયોગ પણ આવી ગયો વાક્યની શરૂઆત કરવા માટે, આપણે આગળના બે વિડીયો પહેલાં જ આપણે શીખ્યા છીએ. અંગ્રેજીનું જે વ્યાકરણ છે એ વ્યાકરણ રોજબરોજ બોલી ચાલીમાં વાપરતા શીખી જાઓ. ધેર આર ટ્વેન્ટી ટીચર્સ ઇન માય સ્કૂલ, મારી શાળામાં 20 શિક્ષકો છે. આ 20 ટીચર્સ એ સંખ્યા સૂચવે છે, સંખ્યા બતાવે મિત્રો, જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે નંબર, અને એ સંખ્યા 2 થી વધારે જ હશે. હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ડુ યુ હેવ, તમારે કેટલા ભાઈઓ છે, કેટલા બહેનો છે,
રોજબરોજ બોલી ચાલીમાં હાઉ મેની, તો તરત જ આપણે સર આઈ હેવ ટુ બ્રધર્સ એન્ડ વન સિસ્ટર, મારે બે ભાઈ છે એક બહેન છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન યોર સ્કૂલ, તમારી શાળામાં કેટલા વૃક્ષો છે, તો તરત જ આપણે એપ્રોક્સિમેટલી કહી દેશું સર ધેર આર મેની ટ્રીઝ ઇન માય સ્કૂલ, મારી શાળામાં તો ઘણા બધા વૃક્ષો છે. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર લાઇબ્રેરી, તમારી લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો છે, તો તરત જ આપણને લાઇબ્રેરિયન કહેતા હોય કે મિત્રો આપણી આ શાળા છે એની અંદર લાઇબ્રેરી છે એ અનેક પુસ્તકોથી સમૃદ્ધ છે, આપણી લાઇબ્રેરીમાં આશરે 5000 જેટલા પુસ્તકો છે, તો તરત જ જવાબ આપીશું ધેર આર 5000 બુક્સ ઇન અવર લાઇબ્રેરી. સંખ્યા, પુસ્તકની સંખ્યા, વૃક્ષોની સંખ્યા, શિક્ષકોની સંખ્યા, ભાઈ બહેનની સંખ્યા, કોઈ સંખ્યા જાણવી છે ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાશે. હાઉ મેની રન્સ ડીડ ઇન્ડિયા મેક ઇન યસ્ટરડેઝ T20 મેચ, ગઈકાલની T20 મેચમાં ભારતે કેટલા રન બનાવ્યા, તો રન છે એ સંખ્યા. હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ, તમારે કેટલા મિત્રો છે, તો તમારે 10-15 મિત્ર હશે તો એ કહેશો સર આઈ હેવ 5 ફ્રેન્ડ્સ, મારે 5 મિત્રો છે. ટૂંકમાં સંખ્યા જાણવી છે જેના માટે અંગ્રેજીમાં નંબર, ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવશે. 10મો શબ્દ આપણે જોયો એ, તેના પછી હાઉ મચ શબ્દ 11મો લઈ લઈ, 11મો શબ્દ છે હાઉ મચ, હાઉ મચ, હાઉ મચનો ગુજરાતી અર્થ થાય કેટલું, કેટલું. એ સંખ્યા જાણવા માટે નહીં મિત્રો, એ જો એક વચન નામ, એક વચન નામ કૌંસની અંદર છે જથ્થો, પ્રવાહી, ધાતુ ની માત્રા, ની માત્રા જેના માટે અંગ્રેજીમાં શબ્દ છે ક્વોન્ટિટી, QUANTITY, ક્વોન્ટિટી. જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે, હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. એક વચન નામ ન ગણી શકાય તેવા, આપણે આ શબ્દ યાદ રાખીએ, હાઉ મેની છે એ ગણી શકાય તેવા, જ્યારે હાઉ મચ છે એ ન ગણી શકાય, ન ગણી શકાય તેવા એક વચન નામ. તો એ એક વચન નામમાં જથ્થો બતાવતું નામ આવે, પ્રવાહી દર્શાવતું નામ આવે અને ધાતુ દર્શાવતું નામ આવે, એની આપણે માત્રા આપણે જાણવી હોય ત્યારે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે તેના સંદર્ભમાં આપણે એક બે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. દાખલા તરીકે આપણે કહીએ હાઉ મચ, હાઉ મચ, હાઉ મચ મિલ્ક, મિલ્ક ડુ યુ બાય એવરી ડે, એવરી ડે અથવા ડેઈલી, તમે દરરોજ કેટલું દૂધ ખરીદો છો, તો મિલ્ક છે એ પ્રવાહી સૂચવે છે, જથ્થો સૂચવે છે એમાં, તો તરત જ આપણે જેટલા લીટર મિલ્ક લેતા હોય એની માહિતી આપશું V by 2 લીટર, LITER, V by 2 લીટર મિલ્ક ડેઈલી. સર અમે દરરોજ 2 લીટર દૂધ ખરીદીએ છીએ, તો આ 2 લીટર દૂધ છે એ જથ્થો અથવા પ્રવાહી સૂચવે છે અને એ ન ગણી શકાતું એવું નામ છે. જો મિલ્ક છે એને ગણી ન શકાય, તો હાઉ મચ મિલ્ક, હાઉ મચ વોટર, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધીસ જગ, આ જગમાં કેટલું પાણી છે, તો એ પાણીને ગણી ન શકીએ, તો તરત જ આપણે કહીએ ધેર ઇઝ લિટલ વોટર ઇન ધીસ જગ, આ જગમાં ખૂબ જ થોડું પાણી છે, તો હાઉ મચ વોટર ન ગણી શકાય તેવા, હાઉ મચ વોટર ન ગણી શકાય તેવા જથ્થો, પ્રવાહી અને ધાતુની માત્રા જાણવા માટે આપણે, જથ્થો અથવા માત્રા જાણવા માટે આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછીએ છીએ. જો હાઉ મચ વોટર, તો જવાબમાં મળશે લિટલ વોટર, લિટલ વોટર થોડુંક જ પાણી, તો લિટલ વોટર છે એ પાણીની માત્રા બતાવે છે, લિટલ શબ્દ છે. તો આપણે એટલું યાદ રાખીએ કે હાઉ મચ શબ્દ છે એ ન ગણી શકાય એવા નામ, તો ન ગણી શકાય એવા નામમાં જથ્થો આવે, પ્રવાહી આવે, ધાતુ આવે, હાઉ મચ વોટર આવે, હાઉ મચ મિલ્ક આવે, હાઉ મચ ઓઇલ આવે,
પછી હાઉ મચ ગોલ્ડ આવે, હાઉ મચ ગોલ્ડ ડીડ યુ બાય યસ્ટરડે, તમે ગઈકાલે કેટલું સોનું ખરીદ્યું, તો તરત જ વી બોટ 2 અથવા તો 500 ગ્રામ્સ ગોલ્ડ યસ્ટરડે, ગઈકાલે અમે 500 ગ્રામ સોનું ખરીદ્યું. તો ધાતુ છે બરોબર. પછી પ્રવાહી આવી ગયું, પછી જથ્થો, તો કોઈને કોઈ જથ્થો, દાખલા તરીકે હાઉ મચ રાઈસ ડુ યુ ઈટ ડેઈલી, તમે દરરોજ કેટલા ભાત જમો છો, તો રાઈસ છે એ જથ્થો સૂચવે. મોટા ભાગના મિત્રો અનાજ કરિયાણાના જેટલા નામ હોય ને એ ન ગણી શકાય એવા નામ હોય મોટા ભાગે. રાઈસ છે તો હાઉ મચ રાઈસ, પછી ગ્રેઈન આપણે વીટ છે હાઉ મચ વીટ, પછી એની અંદર ઓઇલ આવે તો હાઉ મચ ઓઇલ, વોટર આવે હાઉ મચ વોટર, ગોલ્ડ આવે હાઉ મચ ગોલ્ડ, કોપર આવે હાઉ મચ કોપર. ન ગણી શકાય તેવા જથ્થાવાચક નામ, ન ગણી શકાય તેવું પ્રવાહીનું નામ, ન ગણી શકાય એવું ધાતુનું નામ, એની આપણે કોઈ માત્રા જાણવી હોય ત્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછાશે. હાઉ મચ ટી ડીડ યુ બાય ફ્રોમ ધ માર્કેટ, તમે બજારમાંથી કેટલી ચા ખરીદી, તો તરત જ આઈ બોટ 250 ગ્રામ્સ ટી ફ્રોમ ધ માર્કેટ, 250 ગ્રામ ચા ખરીદી બરોબર. તો એ જથ્થો બતાવે, જથ્થાની માત્રા સૂચવે 250 ગ્રામ. તો કોઈ પણ જથ્થો, પ્રવાહી અને ધાતુની માત્રા એટલે હાઉ મચથી પ્રશ્ન પૂછાશે. હવે 12મો શબ્દ આપણે લઈ લઈએ. હાઉ મેની આવી ગયો, હાઉ મચ શબ્દ આવ્યો, તેના પછી હાઉ લોંગ શબ્દ વિશે આપણે માહિતી મેળવી લઈએ. હાઉ લોંગ શબ્દ, તેરમો શબ્દ, એમાં આપણે અહીંયા હાઉ ફાર શબ્દ લઈ લઈએ, થોડોક સેલો છે. હાઉ ફાર એનો ગુજરાતી અર્થ થાય કેટલું દૂર, કેટલું દૂર. તો હાઉ ફાર શબ્દ છે એ બે સ્થળ વચ્ચેનું અંતર. અંતર માટે અંગ્રેજીમાં શબ્દો છે મિત્ર ડિસ્ટન્સ, બે સ્થળ વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ જાણવા માટે હાઉ ફાર શબ્દ વપરાય. એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચેનું અંતર કેટલું છે, દૂરી કેટલી છે, એ ઇંગ્લિશમાં હાઉ ફાર શબ્દથી આપણે જાણી શકીએ. દાખલા તરીકે હાઉ ફાર ઇઝ જૂનાગઢ, હાઉ ફાર ઇઝ જૂનાગઢ ફ્રોમ રાજકોટ, જૂનાગઢ છે એ રાજકોટથી કેટલું દૂર છે. હા, બે સ્થળ, જૂનાગઢ અને રાજકોટ આ બે સ્થળ છે, એ બે સ્થળ વચ્ચેનું અંતર ડિસ્ટન્સ આપણે હાઉ ફાર પ્રશ્ન પૂછી, હાઉ ફાર શબ્દ પૂછીને જાણી શકીએ. તો તરત જ આપણે કહીએ જૂનાગઢ ઇઝ 100 કિલોમીટર્સ ફાર ફ્રોમ રાજકોટ, ફ્રોમ રાજકોટ. જૂનાગઢ રાજકોટથી 100 કિલોમીટર દૂર છે. તો આ 100 કિલોમીટર્સ છે એ આપણને અંતર સૂચવે છે, અંતર એટલે કે ડિસ્ટન્સ સૂચવે છે બે સ્થળ વચ્ચેનું. તો આવી રીતના કોઈને કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર બતાવવું હોય ત્યારે અંગ્રેજીમાં હાઉ ફાર શબ્દ વપરાય છે. હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ યોર હાઉસ, તમારા ઘરથી તમારી શાળા કેટલી દૂર છે, હાઉ ફારથી પ્રશ્ન પૂછ્યો છે. યસ, તો મારે બે સ્થળ વચ્ચેનું અંતર આપણે કહેવાનું, માય સ્કૂલ ઇઝ 2 કિલોમીટર્સ, 2 KMS, 2 કિલોમીટર્સ ફાર ફ્રોમ માય હાઉસ, મારી શાળા મારા ઘરથી 2 કિલોમીટર દૂર છે, એટલે હાઉ ફાર શબ્દ. તો 13 શબ્દો વિશે મેં તમને માહિતી આપી. હજી 14મો શબ્દ પણ આપણે લઈએ જ લઈએ મિત્રો. એ 14મા શબ્દની અંદર આવે છે આપણે હાઉ લોંગ શબ્દ. હાઉ લોંગનો અર્થ થાય કેટલું લાંબુ. તો આમાં કોઈ લંબાઈ જાણવા માટે
જાણવા માટે હાવ લોંગ શબ્દ વપરાય છે. હાવ લોંગ શબ્દ વપરાય તો અમુક વસ્તુ છે એ કેટલી લાંબી છે એ આપણે એ લંબાઈ જાણવી હોય ને ત્યારે લેન્થ, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે લેન્થ. લંબાઈ માટે જો બધા ઇંગ્લિશ શબ્દો છે એ હું અચૂક કાઉન્સની અંદર વાપરું છું, જેથી કરીને તમે ઇંગ્લિશ શબ્દ દ્વારા એના ચોક્કસ ઉપયોગ વિશેનું તમે જાણી શકો. દાખલા તરીકે હાઉ લોંગ ઇઝ ધ ફૂટબોલ ગ્રાઉન્ડ, હાઉ લોંગ ઇઝ ધ ફૂટબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, ફૂટબોલનું ગ્રાઉન્ડ કેટલું લાંબુ છે? તો તરત જ આપણે એમાં જવાબ લખીશું ધ ફૂટબોલ ગ્રાઉન્ડ ઇઝ, ધ ફૂટબોલ ગ્રાઉન્ડ, ધ ફૂટબોલ ગ્રાઉન્ડ ઇઝ 100 ફીટ લોંગ, 100 ફીટ લોંગ. ફૂટબોલનું મેદાન 100 ફૂટ લાંબુ છે તો એ લંબાઈ આ સૂચવે છે. 1 ફૂટ 2 ફૂટ તો એ લંબાઈ છે, એ આપણે હાઉ લોંગથી પ્રશ્ન પૂછીને જાણી શકીએ. હાઉ લોંગ ઇઝ ધ ગંગા રિવર, ગંગા નદી છે એની લંબાઈ કેટલી છે? હાઉ લોંગ ઇઝ ધ એટલેન્ટિક ઓશન, એટલેન્ટિક ઓશન છે એ કેટલો લાંબો છે દરિયા કિનારો? તો કોઈ લંબાઈ જાણવી છે ત્યારે હાઉ લોંગ ઇઝ ધીસ હાઉસ, આ ઘર છે આ મકાન છે એની લંબાઈ કેટલી છે? તો લંબાઈ હાઉ લોંગથી જાણી શકાશે. હાઉ લોંગનો એક બીજો પણ એક ઉપયોગ કહી દઉં મિત્રો તમને. હાઉ લોંગ છે એનો એક બીજો ઉપયોગ એ છે કેટલો સમય, અમુક જગ્યાએ આપણે કેટલો સમય પસાર કર્યો એના વિશે પણ કાંઈ જાણવું હોય ત્યારે હાઉ લોંગ પણ વપરાય છે. તો હાઉ લોંગની અંદર જ આપણે છીએ. હાઉ લોંગ જેનો ગુજરાતી અર્થ થાય છે કેટલો સમય, કેટલો સમય, કોઈ સ્થળે આપણે કેટલો સમય પસાર કર્યો, જો અમુક સ્થળે, અમુક સ્થળે કેટલો સમય પસાર કર્યો, કેટલો સમય પસાર કર્યો, પસાર કર્યો, 2 દિવસ પસાર કર્યા, 3 દિવસ પસાર કર્યા, 1 અઠવાડિયું પસાર કર્યા, 1/2 કલાક પસાર કરી, કેટલો સમય, એવું આપણે જાણવું હોય ત્યારે પણ હાઉ લોંગથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે હાઉ લોંગ, હાઉ લોંગ ડીડ યુ સ્ટે, ડીડ યુ સ્ટે, એમાં સ્ટે શબ્દ ખાસ વપરાય છે અથવા લીવ શબ્દ વપરાય, આ ખાસ ધ્યાન રાખવું. અમુક જગ્યાએ આપણે કેટલો સમય પસાર કર્યો ત્યારે એમાં ક્રિયાપદ તરીકે મોટે ભાગે કાં તો સ્ટે જોવા મળશે, સ્ટે એટલે રોકાવ, લીવ એટલે રહેવું. હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ માઉન્ટ આબુ, માઉન્ટ આબુ, તમે માઉન્ટ આબુમાં કેટલો સમય રોકાયા? તો તરત જ એ સમય જાણવો છે તો તરત જ તમે બોલશો વી સ્ટેડ, વી સ્ટેડ 3 અવર્સ, 3 અવર્સ એટ માઉન્ટ આબુ, 3 અવર્સ એટ માઉન્ટ આબુ, અમે માઉન્ટ આબુમાં 3 કલાક રોકાયા. તો આ 3 અવર્સ એ સમય સૂચવે છે. જો વી સ્ટેડ 2 ડેઝ એટ માઉન્ટ આબુ, 2 ડેઝ એટ માઉન્ટ આબુ, અમે માઉન્ટ આબુમાં 2 દિવસ રોકાયા. તો આટલા મેં તમને 12 જેટલા શબ્દો છે મિત્રો, 12 કે 13 જેટલા શબ્દો છે તેના વિશે મેં તમને માહિતી આપી દીધી છે. હજી 1 કે 2 શબ્દો છે એ તમને આપણે હવે પછીનો જે વિડીયો છે તેની અંદર હું તમને માહિતી આપું છું. વારંવાર આની પ્રેક્ટિસ કરવાની, અંગ્રેજી ભાષા છે એ આપણે પ્રેક્ટિસ કરીને શીખવાની છે. તો જે કાંઈ નિયમો છે એ નિયમોની અંદર શક્ય હોય એટલા આસપાસમાંથી ઉદાહરણ ગોતી અને તમે બોલતા શીખો, એ વાક્ય બનાવતા શીખો. હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ અ સ્કૂલ, હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ ધ લાઇબ્રેરી, તમે લાઇબ્રેરીમાં કેટલો સમય રોકાણા? તો તરત જ સર આઈ સ્ટેડ 3 અવર્સ એટ લાઇબ્રેરી, હું લાઇબ્રેરીમાં 3 કલાક રોકાયો. ઓકે મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ જે છે એજ્યુસફર ચેનલ છે તેની અંદર સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.